जेम जेम विश्व में टेक्नोलॉजी उपयोग वधी रह्यो छे तेम तेम हेकिंग साइबर अटैक और साइबर फ्रॉड जेवा साइबर क्राइम नु पण प्रमाण सतत वधतुं जई रह्युं छे। त्यारे गुनेगारों की नवी नवी मॉडस ऑपरेंडी और पड़कारों वच्चे एक युवा साइबर एक्सपर्ट साइबर क्राइम नो शान बन्यो छे। आ युवा एक्सपर्टे अनेक केसों भेद उकेलवामां महत्वपूर्ण भूमिका भजवी छे। त्यारे आओ जाणीए अमारा विशेष अहेवालमां के कोण छे आ युवा साइबर एक्सपर्ट। अन्य क्राइमों की साथे हवे साइबर क्राइम ना गुनाखोरी दिवसे ने दिवसे मोटा उछाला मारता वधी रह्या छे। साइबर गुनेगारों गुना ने अंजाम आपवा माटे नवी नवी मॉडस ऑपरेंडी वापरी रह्या छे। सिम कार्ड स्वाइप करीने, एटीएम मशीन हैक करीने, मालवेब नो उपयोग करीने साइबर क्राइम ने अंजाम आपता होय छे, जे साइबर क्राइम में काम करता पोलिस कर्मियों माटे पड़कार रूप छे। त्यारे निसर्ग शाह नामनो युवक साइबर क्राइम ना गुना ने उकेलवामां शान तरीके उभरी आव्यो छे। साइबर क्राइम ना गुनाओं ने डिटेक्ट करवा माटे रिसर्च अने सोशल मीडिया पर सतत वॉच राखे छे। निसर्गे धोरण 12 पछी कॉम्प्यूटर में इंजीनियरिंग नी डिग्री हासिल करी छे अने प्रोग्रामिंग नी लैंग्वेज शीखवानी साथे घरे बैठा साइबर सिक्योरिटी एथिकल हैकिंग शीख्यु हतु अने हवे तेनामां एटली मास्टरी केळवाई गई छे के ते कोईपण प्रकारना फ्रॉड ने सरळताथी शोधी काढे छे। टेक्नोलॉजी रोजे रोज अपडेट थई रही छे। अलग अलग जे साइबर क्रिमिनल्स होय छे एक स्टेप अमराथी भी एक स्टेप आगळ होय छे। चैलेंजिंग साइबर केसीस आवे छे। अलग अलग टेक्नोलॉजी वीपीएन टॉर प्रॉक्सीस नो यूज थई रह्यो छे एटले अमुक अमुक केसीस अमारा माटे भी चैलेंजिंग बनी जता होय छे। पण एवी थोड़ी टेक्निक्स अने ट्रिक्स थी अमे लोको आमा सफळता मेळवीए छीए। અનુભવ તો મારો એવું કહેવાય કે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં સૌથી બેસ્ટ અનુભવ રહ્યો। અહીંયા મને શીખવા ઘણું બધું મળ્યું। બહુ જ ખૂબ જ અપડેટેડ સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે। રિસર્ચ અહીંયા આખું યુનિટ છે, સાયબર રિસર્ચ યુનિટ, જેમાં અમે લોકો મેઇન રિસર્ચ અલગ અલગ ટોપિક્સ અને અલગ અલગ ટેકનોલોજીસ ઉપર રિસર્ચ કરી રહ્યા છીએ। इंटरनेट उपर कोई पण व्यक्ति बीजा कोई व्यक्ति होवानो देखाव करी सके छे। घणा बधा टेक्नोलॉजी अवेलेबल छे जेना मददथी ए बचवानो प्रयास करता होय छे। पण आ टाइपनु रिसर्च अने आ टाइपनु जे केपेबिलिटी डेवलप करीने आपणे एमने पकड़ी शकीए छे। पछी घणुं बधुं डेटा आपणी पासे जे होय छे एनुं एनालिसिस करवुं, एनामांथी केवी रीते इंटेलिजन्स काढवुं, सोशियल मीडियामां केवी रीते वॉच राखवुं, આવું જે કન્ટિન્યુઅસ જે મદદ અમને થતી હોય છે અને ક્રાઇમ જે છે પોતે પણ બહુ ટેકનિકલ થઈ રહ્યા છે। ખૂબ નાની ઉંમરે એથિકલ હેકિંગમાં માસ્ટર બની ગયેલા નિસર્ગને સાયબર સેલના અધિકારીઓ તેને સાયબર પોલીસની શાન કહીને બોલાવે છે। સાયબર સેલમાં ઇન્ટર્નશીપ માટે 700 જેટલી અરજીઓ આવે છે, તેમાંથી માંડ 7ને શોર્ટલિસ્ટ કરીને સિલેક્ટ કરવામાં આવે છે। નિસર્ગનું સિલેક્શન પણ આવી જ રીતે થયું હતું, પરંતુ ઇન્ટર્ન તરીકે આવેલો નિસર્ગ હવે સાયબર સેલનો મહત્વનો ભાગ બની ગયો છે। નિસર્ગે હરિયાણા, કેરળ, આસામ, મહારાષ્ટ્ર અને સીપીઆર પુણેની સાયબર સેલ સાથે ઇન્ટર્નશીપ કરી હતી। આ ઉપરાંત નિસર્ગે એક્સપ્લોઇટિંગ હેકર્સ માઇન્ડ નામની એક પુસ્તક લખી છે, જેમાં ઓપરેટિવ સિસ્ટમ, નેટવર્કિંગ, હેકિંગ, ડાર્ક વેબ ટૂલ્સ, ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ, ટ્રન્ટ ઇન્ટેલિજન્સ કેવી રીતે કરી શકાય તેવી તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે। આ પુસ્તક હવે સાયબર ક્રાઇમ માટે ગુનાને શોધવામાં પણ મદદરૂપ બની છે। શરગભાઈ શાહ એમને પોતાની એક બુક લખી છે, એક્સપ્લોઇટિંગ હેકર્સ માઇન્ડસેટ। તો આ જે બુક છે બહુ જ ડિટેલમાં છે, એનામાં ઘણું બધું વિગત છે। ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે, નેટવર્કિંગ શું છે, હેકિંગ કઈ રીતે થાય છે, ડાર્ક વેબ જેવી જે ચેલેન્જ છે એનામાં પણ છે ઘણી બધી વિગત, પછી ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ટૂલ શું છે, એનું કેવી રીતે યુઝ થઈ શકે અને આપણો થ્રેટ ઇન્ટેલિજન્સને બધું કેવી રીતે ગેધર કરી શકાય, તો એ ટાઈપની ખૂબ જ ડિટેલ માહિતીવાળી આ જે બુક છે। અને આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે આ બુક જે છે અમને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ ઘણી મદદરૂપ થશે અને અમારું જે ઓનગોઈંગ રિસર્ચ છે એમાં પણ અમને આ બધું મદદ કરશે। વધતા સાયબર ક્રાઇમના ગ્રાફને જોઈને પોલીસના સાયબર સેલે પોતાને પણ અપડેટ રાખવું પડતું હોય છે। હવે ઇન્ટર્નશીપમાં આવતા યુવાઓ પણ દિલ દઈને કામ કરે છે,
તેનાથી સાયબર સેલને વધુ મજબૂતી મળે છે અને સાયબર ક્રાઇમ નવી મોડસ ઓપરેન્ડીને સોલ્વ કરવામાં પણ એટલી જ સરળતા રહે છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે અનિતા પટણી, બીટીવી ન્યૂઝ, અમદાવાદ.